नमस्कार मित्रों, आज आप धोरण 9 सामाजिक विज्ञान प्रकरण नंबर 12 भारतीय लोकशाही विषय चर्चा करवा छे। मित्रों आग आप 1-11 प्रकरण विडियो बनाल है और धोरण 6, 7, 8, 9, 8 अपने सामाजिक ज्ञान और विज्ञान टेक्निक पर विडियो बनाल है बधा पाठना, जेनी लिंक मैं डिस्क्रिप्शन में आपेल है, तब जाइने जोई सको। डिस्क्रिप्शन में मैं मारी टेलिग्राम चेनल लिंक आपेल है, તમે જઈને મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો અને મારા વિડીયોની અપડેટ ત્યાંથી પણ મેળવી શકો છો। અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી મિત્રો, કેમ કે આ પ્રકારનું કન્ટેન્ટ તમને યુટ્યુબની બીજી કોઈ ચેનલ ઉપર જોવા નહીં મળે, કેમ કે આ ચેનલ ઉપર આપણે ધોરણ 6થી લઈને ધોરણ 10 સુધીના જીસીઆરટીના આપણે બધા બુક્સના બધા આપણે પાઠના વિડીયો એનું એનાલિસિસ કરીએ છીએ મિત્રો, બધા પાઠના વિડીયો આપણે બનાવીએ છીએ। તેથી આ પ્રકારના વિડીયો તમે યુટ્યુબમાં સર્ચ કરી શકો છો કે જોવા નહીં મળે, અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો મને આવા પ્રકારના વિડીયો બનાવવાની પ્રેરણા મળશે, એટલે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલ બેલ આઇકન પર દબાવી દેવું, તેથી મારા વિડીયો નોટિફિકેશન હું વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળતી રહે। મિત્રો પાઠ શરૂ કરીએ। આ પાઠમાં આપણે ભારતીય જે લોકશાહી છે તેના વિવિધ પાસા વિશે આપણે ચર્ચા કરવાના છે, તો શરૂ કરીએ। આપણો દેશ આખી દુનિયામાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ છે, એટલે કે મિત્રો જે લોકશાહી દેશ છે જેમાં મતદાનથી સરકાર ચાલે છે, જે લોકો દ્વારા સરકાર ચૂંટવામાં આવે છે, તેથી આપણો દેશ એ સૌથી મોટી લોકશાહી અને સૌથી વધુ મતદાર ધરાવતો દેશ છે તેમ કહી શકાય। વસ્તીની રીતે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી આપણા દેશની છે। આ અનોખી લોકશાહીને આજે 6.5 દાયકા કરતાં વધારે વર્ષો થયા છે, અને આ સમય દરમિયાન આપણા દેશમાં અનેક રાજકીય ઝંઝાવાતો અને ઉતાર ચઢાવ આવ્યા છે, તેમ છતાં પણ આપણી લોકશાહી મતદારોની નિષ્ઠા અને કોઠાસૂદને કારણે ટકી શકે છે। આપણે લોકશાહીના રક્ષણ અને જતન માટેના પ્રયત્નો કરીએ છીએ। હવે આપણે ભારતીય લોકશાહીના કેટલાક મહત્ત્વના લક્ષણો વિશે આપણે અભ્યાસ કરવાના છીએ મિત્રો આ પાઠમાં। સૌ પ્રથમ આપણે લોકશાહીમાં ચૂંટણી વિશે અભ્યાસ કરીએ। વિશ્વમાં અનેક દેશમાં લોકશાહી છે, લોકશાહી હોવા છતાં દેશના શાસન વ્યવસ્થા ભિન્નતા જોવા મળે છે। લોકશાહીમાં મતદારો પોતાનો મત આપે છે, શાસન વ્યવસ્થામાં ભિન્નતા હોવા છતાં દરેક લોકશાહીમાં મતાધિકાર અને મતદાન સર્વસામાન્ય બાબત છે। આપણા દેશમાં સંસદીય લોકશાહી છે, સંસદ લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા છે। સંઘની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, રાજ્યપાલ અને લોકસભાનો સમાવેશ થાય છે। આપણે અગાઉના પ્રકરણમાં જોયું કે સંસદ નું ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા છે। મિત્રો આ યાદ રાખવું કે જે સંસદ છે જેમાં ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા છે, કેમ કે એક્ઝામમાં પૂછાઈ જાય છે કે કયું સંસદનું ઉપલું ગૃહ કયું છે અને નીચલું ગૃહ કયું છે, તેથી આ ખૂબ આઈમ્પી છે। રાજ્યમાં વિધાનસભા હોય છે, કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ કાર્યરત છે। રાજ્યસભા, લોકસભા, વિધાનસભા અને વિધાન પરિષદની રચનાના કેન્દ્રમાં મતદાર છે। આપણા દેશમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મતદાન દ્વારા ચૂંટણી થાય છે, એમ આમ ચૂંટણી દ્વારા લોકશાહી ચરિતાર્થ થાય છે। મિત્રો લોકશાહી અને મતદાર વિશે ચર્ચા કરીએ। લોકશાહીમાં મતદાર મહત્ત્વ ધરાવે છે, આપણા દેશમાં સાર્વત્રિક અને પુખ્ત મતાધિકાર છે। 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના વ્યક્તિનું મતદાર યાદીમાં નામ નોંધાવેલું હોય તે વ્યક્તિ મતદાન કરી શકે છે, એટલે કે જે લોકો 18 વર્ષથી ઉપરના છે તે લોકો મતદાન કરી શકે છે મિત્રો ભારતમાં। જેને નાદારી નોંધાવી ન હોય તેમજ માનસિક રીતે અસ્થિર જાહેર ન થયેલ હોય તેઓ પ્રત્યેક ભારતીય નાગરિક કોઈપણ પ્રકારના ભેદભાવ વગર મતાધિકાર પ્રાપ્ત કરી શકે છે। શિક્ષણનું ઓછું પ્રમાણ, ગરીબી અને આવી અનેક બાબતો વચ્ચે પણ આપણી સાર્વત્રિક પુખ્ત મતાધિકાર દ્વારા બંધારણ મતદાર ઉપર વિશ્વાસ મૂક્યો છે। મતદાર જાગૃત તેમજ પોતાની ફરજ પ્રત્યે સભાન હોવો જોઈએ। બંધારણમાં દરેક નાગરિકને જ્ઞાતિ, ધર્મ, જાતિ કે શિક્ષણના ભેદભાવ વગર મતદાનનો અધિકાર આપવામાં આવ્યો છે। લોકશાહીમાં મતદાન એક મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા છે મિત્રો, આપણા દેશમાં સાર્વત્રિક મત અધિકાર છે અને મતદારનો અધિકાર હોવા છતાં ઉપરાંત મતદાન આપણી ફરજ પર છે, એટલે કે મતદાન કરવું એ ખૂબ જ જરૂરી છે મિત્રો। હવે લોકશાહીમાં આધાર સ્તંભ ચૂંટણી વિશે ચર્ચા કરીએ। લોકશાહીનો આધાર એટલે ચૂંટણી। ચૂંટણી વખતે ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળે છે। ચૂંટણી વખતે પ્રજા તેમજ પ્રતિનિધિનું મૂલ્યાંકન કરી શકે છે। નિર્ધારિત લાયકાત ધરાવતી દરેક વ્યક્તિને લોકશાહીમાં ચૂંટણી લડવાનો અધિકાર છે।
ચૂંટણીમાં રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડે છે, એટલે કે જે કોઈ પક્ષમાં હોતા નથી પોતાની રીતે જાતે ચૂંટણી લડે છે. મિત્રો, ચૂંટણીમાં જે રાજકીય પક્ષ અથવા જે રાજકીય પક્ષોના ગઠબંધનના સૌથી વધારે ઉમેદવારો વિજેતા બન્યા હોય, એટલે કે જે સત્તાને, મિત્રો, જે પક્ષને બહુમતી મળી હોય તેને સત્તા મળે છે. લોકશાહીમાં લોકોનું સમર્થન મેળવીને જ સત્તા સુધી પહોંચી શકાય છે. આપણી લોકશાહી વ્યવસ્થામાં દેશની સૌથી ટોચની સંસ્થા સંસદ અને સૌથી પાયાનો એકમ ગ્રામ પંચાયત છે. મિત્રો, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સંસ્થાઓ, સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ ચૂંટણી થાય છે. નાના શહેરોમાં નગરપાલિકા કે મોટા શહેરોમાં મહાનગરપાલિકાની ચૂંટણી થાય છે. ચૂંટણી લોકશાહીની જીવંત અને ધબકતી રાખે છે. મિત્રો, એટલે કે લોકશાહી શાસન વ્યવસ્થામાં ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. રાજકીય પક્ષો તેમજ ચૂંટણીના ઉમેદવારો માટે ચૂંટણી ખૂબ જ મહત્વ ધરાવે છે. ચૂંટણી લોકશાહીની પારસી છે. ચૂંટણી મતદારને તેના ઉમેદવારનું મૂલ્યાંકન કરવાની તક આપે છે. ચૂંટણી દ્વારા સરકારોનું ભવિષ્ય નક્કી થાય છે. રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષો અને સંગઠન ચૂંટણી લડતા હોય છે. લોકશાહીમાં લોકોનું સમર્થન ચૂંટણી દ્વારા જાણી શકાય છે. લોકશાહીનો પ્રાણ ચૂંટણી હોય અને ચૂંટણી પ્રક્રિયા પારદર્શક હોય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, એટલે કે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ, તેમાં કોઈ ભેદભાવ કે કોઈ વાદ ન હોવો જોઈએ. મિત્રો, કોઈ પણ પ્રકારનો. હવે આપણે લોકશાહીમાં લોકમત વિશે ચર્ચા કરીએ. આપણા દેશમાં પ્રતિનિધિક લોકશાહી છે. અહીં મતદાન દ્વારા વિજેતા જાહેર થાય છે. લોકપ્રતિનિધિ બને છે. આમ પ્રાતિનિધિક વ્યવસ્થામાં સત્તાધારી પક્ષ સત્તા ટકાવી રાખી ફરી સત્તામાં આવવાનું વિચારે છે. સરકારને ટકાવી રાખવા માટે સરકારની કામગીરી, નીતિ કે વિવિધ પ્રશ્નો અંગે લોકોના વિચારો ઉપરાંત લોકમતને ધ્યાનમાં રાખવો જરૂરી થઈ પડે છે. લોકમત રાજકીય પક્ષો, પ્રતિનિધિઓ અને સંગઠનો જે માટે ખૂબ જ જરૂરી છે. સંગઠિત એક લોકમતનું લોકશાહીમાં અત્યંત મહત્ત્વ રહેલું છે. પ્રબળ અને સંગઠિત લોકમત લોકશાહીમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. લોકમત દ્વારા દેશહિતની અવગણી ન શકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જાગૃત, બુદ્ધિશાળી અને માહિતગાર નાગરિકને સરકાર ભરમાવી શકતી નથી. એટલે કે આપણે, મિત્રો, જાગૃત અને બુદ્ધિશાળી અને માહિતગાર નાગરિક બનવું જોઈએ અને ત્યારબાદ મત આપવો જોઈએ. આધુનિક સમયમાં લોકમત મેળવવા કેટલાક માધ્યમો ખૂબ જ ઉપયોગી છે સાબિત થયા છે. આ માધ્યમોનો વિગતે આપણે પરિચય મેળવીએ, જેમાં સૌ પ્રથમ લોકશાહીમાં લોકમત ઘડનારા માધ્યમો, લોકમાનસના ઘડતર માટે તેમજ લોકજુવાળ ઊભો કરવા પ્રચાર પ્રસારના માધ્યમો ખૂબ જ ઉપયોગી છે. આધુનિક સમયમાં લોકો સુધી વાત કે વિચારો પહોંચાડવા અનેક માધ્યમો થાય છે. તેમાં મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. મિત્રો, તેમાં પહેલું છે મુદ્રિત માધ્યમ વિશે આપણે ચર્ચા કરીએ, બીજું છે વિજાણું માધ્યમ. પહેલાં આપણે મુદ્રિત માધ્યમ વિશે ચર્ચા કરીએ. આધુનિક સમયમાં દેશ અને દુનિયાની ઘટનાઓ વિશે લોકો જાણી શકે છે, માહિતી મેળવી શકે તે માટે દૈનિક સમાચારો, પાક્ષિક અને ચોક્કસ પ્રકારના સામયિકો મહત્ત્વ ધરાવે છે. આવા માધ્યમ છપાઈને આવતી લોકો વિગતો લોકો વાંચી જાણકારી મેળવી પોતાના અભિપ્રાયો સાથે વાતનો સ્વીકાર અસ્વીકાર કરે છે. વિવિધ વિચારસરણી ધરાવતા લોકો જે વિગત આપી વાંચીને જુદા જુદા સ્થાનો ઉપર તેવું બની શકે છે. છપાયેલી એક પ્રકારની વિગતો પોતાના વ્યક્તિગત અભિપ્રાયો આપે છે. એટલે કે, મિત્રો, જે છપાયેલી દૈનિક સમાચાર પત્રો કે પાક્ષિકમાં તમે જે માહિતી વાંચો છો તે મુદ્રિત માધ્યમ તરીકે ઓળખાય છે. આ અભિપ્રાયોની વિગત સાચી, તટસ્થ અને કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વગરની હોય તે જરૂરી છે કે તેમાં વિગત, મિત્રો, સત્યતા ધરાવતી હોવી જોઈએ. જૂઠી વિગત એ સાચી નહીં, પણ જૂઠી વિગત એ માણસોમાં ઉલટો ભય પેદા કરે છે. તેથી સાતત્યપૂર્ણ માહિતી તેમાં હોવી જોઈએ. ખોટો લોકમત ઊભો કરવા સરકાર પોતાની સિદ્ધિઓ જ બતાવે અને તેની ભૂલો, નિષ્ફળતાઓ કે ખામીઓ છુપાવે એવું ન બને તે માટે અખબારી સ્વતંત્રતા હોવું અત્યંત જરૂરી છે. આ કારણે તો તેઓ લોકમત ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. જ્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોય તેવા દેશ કે પ્રદેશમાં મુદ્રિત માધ્યમો લોકમત કેળવવા અસરકારક સાબિત થતા નથી. આમ છતાં મુદ્રિત સાહિત્યના પ્રભાવને કારણે આજે વિવિધ સંગઠનો, ઔદ્યોગિક જૂથો અને રાજકીય પક્ષો પોતાના દૈનિક પત્રો અને મુખપત્રોનું પ્રકાશન કરે છે. ત્યારબાદ, મિત્રો, આપણે વિજાણું માધ્યમ વિશે ચર્ચા કરીએ.
લોકમતમાં ઘડતરમાં રેડિયો, ટેલિવિઝન, સિનેમા જેવા દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમોનું સ્થાન મહત્ત્વનું છે. જ્યાં નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોય ત્યાં વિજાણુ માધ્યમ વધુ અસરકારક છે. વર્તમાન પત્રો કે સામયિક કરતાં રેડિયો અને ટેલિવિઝનનું મહત્ત્વ વધારે જોવા મળે છે. મિત્રો, હાલના સમયમાં ટેલિવિઝનો અને વર્તમાન પત્ર કરતાં ટેલિવિઝનો એ વધારે જોવે છે માણસો. દેશ વિદેશની ઘટનાઓ આજે રેડિયો કે ટેલિવિઝન દ્વારા તે સમયે જીવંત પ્રસારણ દ્વારા વ્યક્તિ સુધી સરળતાથી પહોંચે છે. એટલે કે આપણે જે ટેલિવિઝનમાં જીવંત પ્રસારણ જોઈ શકીએ છીએ, અને સામાયિક પત્રોમાં, વર્તમાન પત્રોમાં જે આપણે માહિતીઓ જોઈએ છે તે ગઈકાલની હોય છે. ધારાવાહિકો, નાટકો અને ફિલ્મ દ્વારા મનોરંજનની સાથે અસ્પૃશ્યતા, દહેજ પ્રથા, શોષણ, ગરીબી જેવી સામાજિક અને આર્થિક ઉપરાંત અનેક સમસ્યાઓની રજૂઆત અસરકારક રીતે કરીને લોકમત કેળવી શકાય છે. મિત્રો, આધુનિક સમયમાં ટેલિવિઝન ઉપરાંત ઇન્ટરનેટના આગમન અને તેના ફેલાવાથી લોકો ઘરે બેઠા સમાચારપત્રો, સમાચારો, ધારાવાહિકો, નાટકો અને ફિલ્મોનો આનંદ માણે છે. આજે આ માધ્યમ દ્વારા રજૂ થતી વિકૃત વિમર્શ અને હિંસાની માણસ પર ખરાબ અસર પર થઈ છે. મિત્રો, એટલે કે જે આમાં જે ખોટી ખબરો આવે છે મિત્રો, તેના દ્વારા ઉલટી અસર પર તેની થઈ છે. આવા મહત્ત્વના માધ્યમમાં અયોગ્ય પ્રસારણ ન થાય અને તેના ઉપર યોગ્ય નિયંત્રણ મુકાય તે જરૂરી છે. વિજાણુ માધ્યમમાં પ્રસારિત થતા વિવિધ વિમર્શ અને હિંસા દર્શાવતા કાર્યક્રમો સામે રાજકીય પક્ષો અને સ્વૈચ્છિક સંગઠનો યથાયોગ્ય સમયે આંદોલન કરે તે લોકશાહીમાં આવકાર્ય છે. એટલે કે મિત્રો, જે હિંસા અને વિમર્શ દર્શાવતા કાર્યક્રમોને બંધ કરવા એ ખૂબ જ જરૂરી છે. જે સોશિયલ મીડિયા આપણે કહીએ છીએ તેમાં જોવા મળે છે, ઇન્ટરનેટમાં. આજકાલ ટેલિવિઝન એટલી ઝડપી છે કે ઇન્ટરનેટ અને સેલફોન દ્વારા સતત લોકો એકબીજાથી સંપર્કમાં રહી પોતાની વાત કે વિચારો ફેલાવવાનું કાર્ય કરે છે. આજે લોકમત કેળવવા માટે વિજાણુ માધ્યમો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ટેલિવિઝન, રેડિયો, ખાનગી રેડિયો એટલે કે FM આપણે કહીએ છીએ, આધુનિક સમયમાં લોકમત કેળવવા માટે આ બધા એ વિશિષ્ટ માધ્યમ બની ગયા છે. મિત્રો, હાલમાં તેનો ખૂબ જ ઉપયોગ થાય છે. તમે જુઓ તે પ્રમાણે કે ઇન્ટરનેટ, સેલફોન ને તેનો ખૂબ જ વ્યાપ વધી ગયો છે ટેલિવિઝનનો પણ, પરંતુ ઇન્ટરનેટ તો ટેલિવિઝન કરતાં પણ અત્યારે વધારે તેનો વ્યાપ વધ્યો છે અને તેનો ઉપયોગ, વપરાશ વધુ થવા માંડ્યો છે. તટસ્થ વિગતો કે જાણકારી વગર આધુનિક સમયમાં ઘટનાની માહિતી ઝડપથી ફેલાઈ જાય છે. ખોટી વિગતો આધારે ક્યારેય ખોટો લોકમત કેળવી જવાનો ડર રહે છે. વિજાણુ માધ્યમ દ્વારા થતા વિવિધ પ્રકારના સર્વે લોકમત કેળવવાનું કાર્ય કરે છે. ઓપિનિયન પોલ દ્વારા આપણે જે ટેલિવિઝનમાં, મિત્રો, ચૂંટણી પહેલાં, ચૂંટણી સમયે જે ઓપિનિયન પોલ આવે છે, જે ચૂંટણી બાદ આપણે જે લોકોનો મત દ્વારા લોકોને પૂછવામાં આવે છે કે કોને મત આપ્યો તેવું પૂછવામાં આવે છે અને ત્યારબાદ તેનો ઓપિનિયન જાણવામાં આવે છે, અને ત્યારબાદ જે ઓપિનિયન પોલ આપવામાં આવે છે, જે ટેલિવિઝનમાં તમે જોયું છે ચૂંટણીમાં, એ ઓપિનિયન પોલ દ્વારા લોકમત કઈ દિશામાં ઢળી રહ્યો છે તેનો અંદાજ આવે છે. ઓપિનિયન પોલ દરેક વખતે સાચા જ અને વિશ્વસનીય હોતા નથી. મિત્રો, ક્યારેક ખોટા હોય તેવું પણ બને છે, વધુ પડતા સમયે તે સાચા હોવાનું બને છે કે સાચા છે તેવું વધારે બને છે, ખોટા ક્યારેક સાબિત થાય છે. આજના સમયમાં વિજાણુ માધ્યમો ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. લોકશાહીમાં લોકો અને સરકારે ધીરજ રાખવી ધીરજની જરૂર થઈ પડે છે. રેડિયો દૂર તેમજ અંતરિયાળ પ્રદેશો સુધી પોતાનું કાર્યક્ષેત્ર ધરાવે છે. માત્ર શ્રાવ્ય માધ્યમ હોવાથી રેડિયો અસરકારક માધ્યમ બની શક્યો નથી. રેડિયો સરખામણીમાં ટેલિવિઝન ઉપર પ્રસારિત કાર્યક્રમો ખર્ચાળ હોવા છતાં વિજાણુ માધ્યમ તરીકે લોકભાગ્ય બન્યા છે. લોકશાહીમાં લોકો પ્રથમ રાષ્ટ્રહિતને મહત્ત્વ આપીને જ પોતાનું લોકમત રજૂ કરે છે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. હવે મિત્રો, આપણે લોકશાહીના પ્રકારો વિશે ચર્ચા કરીએ. વિશ્વમાં અનેક દેશમાં લોકશાહી છે. લોકશાહીમાં શાસન વ્યવસ્થા પર ભિન્નતા જોવા મળે છે. આપણા દેશમાં સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. યાદ રાખજો મિત્રો, પ્રશ્ન પૂછાઈ જાય તો કે આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા છે લોકશાહીની, તો તેમાં જવાબ આવશે સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા. અમેરિકા જેવા દેશમાં પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે. સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી એમ બે મુખ્ય પ્રકારો છે લોકશાહીના. મિત્રો, યાદ રાખજો, આ ખૂબ જ એમ્પી છે કે લોકશાહીના મુખ્ય બે પ્રકારો છે, એક સંસદીય અને બીજું છે પ્રમુખીય. જેમાં સંસદીય લોકશાહીમાં
આપણા દેશે સંસદીય લોકશાહી સ્વીકારી છે મિત્રો, જેમાં લોકસભામાં જે પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય તેના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે. વડાપ્રધાન સરકારની રચના કરે છે. આ સંસદીય સરકાર લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર છે. જ્યાં સુધી સરકાર લોકસભાના બહુમતી સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય ત્યાં સુધી જે તે સત્તા ઉપર રહી શકે છે, એટલે કે તેને લોકસભાના સભ્યોનો પણ વિશ્વાસ કેળવવો ખૂબ જ જરૂરી છે સરકારને. ત્યારબાદ પ્રમુખીય લોકશાહી વિશે ચર્ચા કરીએ તો આ શાસન વ્યવસ્થા લોકશાહીનો બીજો મહત્વનો પ્રકાર છે. પ્રમુખીય લોકશાહીમાં સામાન્ય રીતે પ્રમુખ સીધે સીધા લોકો દ્વારા ચૂંટાય છે. પ્રમુખ બંધારણમાં નિશ્ચિત કરવામાં આવેલી મુદત સુધી સત્તા ઉપર રહે છે. અમેરિકા અને દુનિયાના બીજા કેટલાક દેશોમાં આવી પ્રમુખીય શાસન લોકશાહી શાસન વ્યવસ્થા છે. એટલે કે મિત્રો, ત્યાં રાષ્ટ્રપ્રમુખ લોકો દ્વારા ચૂંટવામાં આવે છે, પરંતુ આપણા દેશમાં તે તેમ નથી બનતું. આપણા દેશમાં વડાપ્રધાન, જે પ્રધાનમંત્રી કહે છે, તે લોકો દ્વારા ચૂંટવામાં આવે છે અને ત્યારબાદ તેઓ મળીને સાંસદોને તે બધા મળીને રાષ્ટ્રપ્રમુખ નિમે છે. જ્યારે રાષ્ટ્રપ્રમુખનો કાર્યકાળ પૂરો થાય છે ત્યારે 5 વર્ષ બાદ. હવે મિત્રો, લોકશાહીમાં ચૂંટણી તંત્ર વિશે ચર્ચા કરીએ. આપણો દેશ વિશ્વમાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ છે. આ ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે. દેશની લોકશાહી જીવંત રહે તે માટે ચૂંટણી પંચ સ્વતંત્ર, નિષ્પક્ષ અને સ્વાયત્ત હોવું જરૂરી છે. ચૂંટણી પંચની સ્વાયત્તા જળવાઈ રહે તે જરૂરી છે. આ માટે ચૂંટણી કમિશનરોની નિમણૂક, નોકરીની શરતો અને હોદ્દા પરથી મુક્ત કરવા દૂર કરવા માટે બંધારણમાં ચોક્કસ જોગવાઈ કરવામાં આવેલી છે. મિત્રો, સંસદ અને રાજ્યોની વિધાનસભા, વિધાન પરિષદ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરવા માટેની જવાબદારી અને સત્તા ચૂંટણી પંચની છે. એટલે કે મિત્રો, રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી એ ચૂંટણી પંચ દ્વારા થાય છે. આપણા દેશની ચૂંટણી ગુપ્ત મતદાન દ્વારા થાય છે. વિધાનસભા કે સંસદની 5 વર્ષની મુદત પૂર્ણ થાય ત્યારે તેનું વિસર્જન કરી નવેસરથી ચૂંટણી કરવામાં આવે છે. મિત્રો, કે આપને ખબર છે કે 5 વર્ષ, દર 5 વર્ષે ચૂંટણી થાય છે. તે આ ચૂંટણી પંચ દ્વારા તેનું આયોજન કરવામાં આવે છે. કોઈના અવસાન કે રાજીનામાના ખાલી પડેલ બેઠક ઉપર ભરવા માટે યોજાતી ચૂંટણીને આપણે પેટા ચૂંટણી કહીએ છીએ. કે કોઈ વ્યક્તિનું, મિત્રો, જે ધારાસભ્ય છે તો તેનું મૃત્યુ થયું કોઈ ક્ષેત્રના, તો તે ત્યાં ફરીથી ચૂંટણી કરવામાં આવે છે અને તેને આપણે પેટા ચૂંટણી કહીએ છીએ. ચૂંટણીની તારીખોની જાહેરાત, ઉમેદવારી પત્રક ભરવાથી લઈને તેની ચકાસણી, ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખ, ઉમેદવારની અંતિમ યાદીની જાહેરાત, ચૂંટણી પ્રતિક ફાળવવા માટે નક્કી કરવા જેવી બાબતો ચૂંટણી પંચના કાર્યક્ષેત્રમાં આવે છે. ચૂંટણી પહેલાં મિત્રો, ચૂંટણીની તારીખો જાહેર થાય તે સમયે આચારસંહિતા લાગુ પડે છે. સરકાર આચારસંહિતાના અમલ દરમિયાન લોકમતને પ્રભાવિત થાય તેવા કોઈ નીતિ વિષયક નિર્ણયો કે લાભકારી જાહેરાતો કરી શકતા નથી. એટલે કે મિત્રો, જ્યારેથી આચારસંહિતા લાગુ થઈ છે ત્યાંથી જે નીતિ વિષયક લોકોને લાભકારી જાહેરાતો સરકાર ન કરી શકે, ત્યાર પછી ચૂંટણી પૂરી થઈ જાય અને નવી સરકાર બની જાય તે જ તે કાર્ય કરી શકે છે. ચૂંટણી પહેલાં ઉમેદવાર કે તેમનો રાજકીય પક્ષ પોતાનો ચૂંટણી ધંધેરો બહાર પાડે છે મિત્રો, જેને આપણે ઇંગ્લિશમાં મેનિફેસ્ટો કહે છે. આ ચૂંટણી ધંધેરામાં આર્થિક સંરક્ષણ અને વિદેશ નીતિ અને સરકારની કરવા ધારેલી કામગીરી અને યોજનાઓ ઉપરાંત વિવિધ સમસ્યાઓ અને નિરાકરણ સંદર્ભે પોતાનું રાજકીય પક્ષનું વલણ સ્પષ્ટ કરે છે કે તે પોતે પક્ષ ચૂંટાશે. મિત્રો, તો આવતા 5 વર્ષમાં કયા કયા કાર્યો કરશે તેનું અહીં ઉલ્લેખ કરેલો હોય છે આ ધંધેરામાં, મેનિફેસ્ટોમાં. હવે લોકશાહીમાં ગુપ્ત મતદાન વિશે ચર્ચા કરીએ. આપણા દેશમાં સંપૂર્ણ ગુપ્ત અને સ્વતંત્ર રીતે મતદાન દ્વારા ચૂંટણી યોજાય છે. ભારતની સંસદની ચૂંટણીને વિશ્વની સૌથી મોટી મતદાનની પ્રક્રિયા માનવામાં આવે છે. મિત્રો, ચૂંટણી વખતે વિવિધ પક્ષો, સંગઠનો અને અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડે છે. સૌ પોતાના વિચારો, કરેલા કાર્યો અને ભાવિ આયોજન મતદાર સામે રજૂ કરે છે. ચૂંટણી પ્રક્રિયા દ્વારા ગુપ્ત મતદાનને મહત્ત્વ આપવામાં આવ્યું છે. મતદારને પોતાનો મત ગુપ્ત રાખવાનો અધિકાર પણ છે, મળ્યો છે. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા સૌ કર્મચારીઓ, સેનાના સૈનિકો પણ ચૂંટણીમાં મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. મતદાન કરવા માટે મુખ્યત્વે 2 પ્રક્રિયા ઉપયોગમાં લેવાય છે મિત્રો, જેમાં મતપત્રકો દ્વારા મતદાન અને વીજાણુ મશીન જે EVM દ્વારા મતદાન થાય છે તે 2 પ્રકારો છે.
मतपत्रों द्वारा थे मतदान की गणतरी कर समय जाए। आधुनिक समय में मोटा भागनी चूंटनी वीजाणु मशीन थी थाय मित्रों। अपना देश में सौथी वधु चूंटनी ईवीएम मतलब इलेक्ट्रॉनिक वोटिंग मशीन द्वारा करवामां आवे छे अने सौथी वधु उपयोग तेनो ईवीएम नो उपयोग करवामां आवे छे। जे मतपत्रकोनो उपयोग हाल अपना देश में करवामां आवतो नथी ईवीएम नो ज वधु पड़तो उपयोग करवामां आवे छे। मानव कलाको अने मानव श्रमनो बचाव करवा माटे आनो उपयोग करवामां आवे छे। કાગળનો બચાવ થતો હોવાથી પર્યાવરણનું નુકસાન પણ થતું નથી મિત્રો તેના કારણે। ઉમેદવારો પૈકી એક પણ ઉમેદવારને મત ન આપવા માગે તો મતદાર નનો ધી અબોવ એટલે કે નોટાનો ઉપયોગ કરી શકે છે મિત્રો। હવે લોકશાહી અને રાજકીય પક્ષો વિશે ચર્ચા કરી। આપણા દેશમાં બહુપક્ષીય લોકશાહી હોવાથી દેશમાં અનેક નાના મોટા રાજકીય પક્ષો છે। પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણી પછી ચોક્કસ ધોરણ નક્કી કર્યા છે જેમાં રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષ તરીકે ચૂંટણી પંચ ચોક્કસ નીતિ અને કરેલા ધોરણોને આધારે માન્યતા આપે છે। જેમાં રાજકીય પક્ષ ઓછામાં ઓછા ચાર રાજ્યોમાંથી ચૂંટણી લડે। આ ચારેય રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં કુલ મતદાનના 4% મત મેળવનાર રાજકીય પક્ષને રાષ્ટ્રીય પક્ષ અને અન્ય પક્ષને પ્રાદેશિક પક્ષ કહેવામાં આવે છે કે મિત્રો કોઈ પણ પક્ષ ચાર રાજ્યોમાં ચૂંટણી લડે અને તેને 4% થી વધુ મત મેળવે તો તેને રાષ્ટ્રીય પક્ષ કહેવામાં આવે છે। ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 10 માર્ચ 2014 સુધી દેશમાં 1593 રાજકીય પક્ષો નોંધાયા છે। છેલ્લા વર્ષે 239 પક્ષોનો વધારો થયો છે। આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ INC અને ભારતીય જનતા પક્ષ BJP મુખ્ય રાજકીય પક્ષો છે। આ બે મિત્રો ખૂબ જ મુખ્ય રાજકીય પક્ષો છે જે મોટા પક્ષોમાં તે નામ આવે છે જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી જે તમને ખબર જ હશે। તે ઉપરાંત મિત્રો ભારતમાં બહુજન સમાજવાદી પાર્ટી જે BSP કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા CPI કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા જે માર્કિસ્ટ પાર્ટી CPIM અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી NCP જેવા રાષ્ટ્રીય સ્તરના પક્ષો છે અને આ ઉપરાંત શિવસેના તૃણમૂળ કોંગ્રેસ સમાજવાદી પાર્ટી DMK AIDMK અને આમ આદમી પાર્ટી જનતા દળ યુનાઇટેડ રાષ્ટ્રીય જનતા દળ જેવા પ્રાદેશિક પક્ષો છે જે પોતાના રાજ્યોમાં સત્તા ધરાવે છે મિત્રો જે અલગ અલગ રાજ્યોમાં સત્તા ધરાવતા પક્ષો છે જે ક્યારેક ને ક્યારેક પોતાના પક્ષમાં ચૂંટણી જીત્યા હોય એવા પક્ષો નોંધેલ છે મિત્રો। જ્યારે કેટલાક પ્રાદેશિક પક્ષોને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા પણ મળી છે। સરકાર બનાવનાર સત્તા ભોગવનાર પક્ષ સત્તા પક્ષ અને વિરોધ કરનાર પક્ષ જે વિરોધ પક્ષ તરીકે ઓળખાય છે મિત્રો। સરકાર પક્ષ અને વિરોધ પક્ષના સમતોલ સંબંધો ઉપર લોકશાહીનો સફળતાનો આધાર છે। અસરકારક અને સબળ વિરોધ પક્ષ એ જીવંત લોકશાહીનો અનિવાર્ય શરત છે। લોકશાહી એક રથ છે। સત્તાપક્ષ અને વિરોધ પક્ષ લોકશાહીના રથના બે પૈડા છે તેમ કહી શકાય મિત્રો। મિત્રો અહીંયા પર પૂરો થાય છે। જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને જરૂર લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી કેમકે મિત્રો તમે જોયું તે પ્રમાણે આપણે એક જ વિડીયોમાં સંપૂર્ણ પાઠના જે અગત્યના મુદ્દા હતા તેનું આપણે એનાલિસિસ કરવાની કોશિશ કરી અને તેને કવર કર્યા તે આ પ્રમાણે આપણે ધોરણ 6, 7 અને 8ના પણ વિજ્ઞાન અને સામાજિક જ્ઞાનના વિડીયો બનાવેલ છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તમે જઈને જોઈ શકો છો અને ધોરણ 9 અને 10ના પણ ટૂંક સમયમાં બની જવાના છે। જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો મને આ પ્રકારના વિડીયો બનાવવાની પ્રેરણા મળશે એટલે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ બેલ આઇકન પર દબાવી દેવું તેથી મારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતી રહે અને ડિસ્ક્રિપ્શનમાં જઈને મારી ટેલિગ્રામ ચેનલ પરની લિંક આપેલ છે ત્યાંથી જોઈન કરી લેવી તેથી ત્યાંથી પણ મારી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। વિડીયો જોવા બદલ ધન્યવાદ મિત્રો।